नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण अगियार विषय भूगोल चैप्टर नंबर एक ना रिवीजन तरफ आगे जा रहे हैं। त्यारे चैप्टर नंबर एक दर्शावे छे के भूगोल एक विषय तरीके प्रस्तावित थयो। त्यारे आपणे जोईए छे के भूगोल नी भूमिका विषय तरीके शुं रहेली छे, तो प्रस्तावनामां आपणे ए जोईए के વગેરે વિશે વ્યવસ્થિત માહિતીનો અભ્યાસ સમાવેશ કરવા ભૂગોળમાં કરવામાં આવે છે।
પ્રસિદ્ધ ભૂગોળવિદ વોલ્ડ હાર્ટસન ના મત અનુસાર ભૂગોળ એ એવું વિજ્ઞાન છે જે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપોનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરવામાં આવે છે અને આ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી એટલે શું કેટલા ભૂગોળવિદો ભૂગોળના સમગ્ર વિષયવસ્તુને ત્રણ વ્યૂહ ટૂંકા પ્રશ્નો કે સાત શબ્દોમાં વર્ણવે છે તેમાં શું છે ક્યાં છે શા માટે છે નો સમાવેશ થાય છે ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું વિશાળ હોવા છતાં તેમાં મુખ્યત્વે બે પરિબળોનો અભ્યાસ થાય છે પ્રાકૃતિક તત્વો એટલે કે ફિઝિકલ એલિમેન્ટ્સ અને સાંસ્કૃતિક તત્વો એટલે કલ્ચરલ એલિમેન્ટ્સ આ બંનેને માનવને કેન્દ્ર સાથે કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકાળના સંબંધને સમજાવે છે માનવી કાર્યકાળના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો ભૂગોળ જ્ઞાન જીવન ઉપયોગી બની જાય આમ પૃથ્વીનો કોપલો એટલે કે ભૂકવચ પ્રથમ આવરણ છે અને ત્યારબાદ ભૂગોળ વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે આ પૃથ્વી આ વિષયમાં પૃથ્વીના મૃદાવરણ ચલાવરણ વાતાવરણ જીવાવરણ વંશાવરણ ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે અને આ અભ્યાસ છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિગતવાર અભ્યાસ કરશું.